બધા વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.5 દાખલા નંબર 3 પેટા દાખલા 5 દાખલા સુધી આપણે જોયેલા. આજે આપણે 6 દાખલાથી શરૂઆત કરવાની છે, 3નો 6. તો રકમ આ પ્રમાણે હતી મિત્રો. પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લેવાનો, એટલે કે યુ બરાબર એન થાય. યુ બરાબર એન સાર્વત્રિક ગણ તરીકે આપણે એનને લેવાનો, એટલે કે એમાં 1, 2, 3, 4 અનંત સુધી ઘટકો આવશે. તો પ્રાકૃતિક સંખ્યાના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ અને નીચે આપેલા ગણના આપણે પૂરક ગણ શોધવાના છે. તો 6 દાખલો આ પ્રમાણે છે કે એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણ વર્ગ છે, તો આને આપણે એ કહી દઈએ. તો એ બરાબર એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણ વર્ગ છે, તો આનો પૂરક ગણ લખવાનો. તો આ છે તો એ શું કરી નાખવાનું, નથી કરી નાખવાનું. નથી હોય તો છે, એ એનો પૂરક ગણ કહેવાય. એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણ વર્ગ નથી, અને એક્સ પાછો આપણે કેમાંથી લેવાનો હોય છે, એનમાંથી, કારણ કે યુ બરાબર એન છે, એટલે એક્સ બિલોંગ્સ ટુ એન લખી નાખીએ સાથે. ત્યાર પછી 7મો દાખલો, એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણ ગણ છે, આને આપણે ગણ એ દર્શાવી દઈએ. તેનો પૂરક ગણ આપણે એ ડેશ કહી દઈએ. તો અહીંયા છે આપ્યું છે, તો આપણે શું કરી નાખવાનું, પૂરક ગણમાં નથી. એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણ ગણ નથી, અને એક્સ કેમાંથી લેવાનો હોય, એનમાંથી. ત્યાર પછી 8મો છે, એક્સ કે જ્યાં એક્સ એવો લેવાનો એનમાંથી લેવાનો હોય ને, કારણ કે સાર્વત્રિક ગણ યુ છે, યુ એટલે એન છે. એક્સ કે જ્યાં એક્સ એવો લેવાનો કે એમાં 5 ઉમેરું તો 8 આવે, તો ઈ એક્સ બરાબર શું હોય, 3 હોય, સ્વાભાવિક છે. તો એ બરાબર થશે 3. તો આનો પૂરક ગણ લખવાનો, એ ડેસ, એ ડેસ એટલે આપણે લખીએ કે એક્સ. એક્સ છે એ 3 લેવાનો નહીં, એક્સ નોટ ઇક્વલ ટુ 3, અને એક્સ બિલોંગ્સ ટુ એન. તો ગણ એમાં હતો સભ્ય 3, તો એ ડેસ શું થાય, 3 સિવાયનો, એટલે આપણે લખ્યું કે એક્સ નોટ ઇક્વલ ટુ 3 એવો એક્સ આપણે લેવાનો, અને એક્સ બિલોંગ્સ ટુ એન. ત્યાર પછી 9મો દાખલો, એક્સ કે જ્યાં 2x + 5 = 9, આપણે એવો એક્સ પસંદ કરવાનો કે એને 2 સાથે ગુણીએ અને એમાં 5 ઉમેરીએ તો જવાબ આપણને 9 મળે. તો એક્સ આપણે આનું સાદુરૂપ આપીએ અને આપણે ગોતીએ 2x + 5 = 9. 5ને વળી બાજુ લઈ જાઓ તો 2x = 9 - 5 = 4, એટલે એક્સ 2ને છેદમાં લઈ જાઓ એટલે x = 4/2, એટલે એક્સ બરાબર શું મળ્યો આપણને, 2 મળ્યો, એટલે આ એક્સ થયો. તો આ ગણનો ઘટક થયો 2, એટલે કે એ બરાબર 2 આવ્યા. તો આની જેમ જ હવે લખવાનું, આનો પૂરક ગણ લખવાનો રહેશે. એ ડેશ બરાબર એક્સ કે જ્યાં એક્સ છે એ 2 નથી લેવાના, ગણ એમાં 2 હતા તો એના પૂરક ગણમાં 2 લેવાના નહીં, એવા એક્સ લેવાના એનમાંથી કે એક્સ છે એ 2 નો હોય. તો આ એનો પૂરક ગણ થઈ ગયો. ત્યાર પછી 10મો દાખલો આવે છે, ગણ એ બરાબર, અને આપણે ગણ એ કહી દઈએ, એક્સ કે જ્યાં એક્સની કિંમત 7 અથવા 7 કરતાં મોટી. તો મિત્રો પૂરક ગણમાં એક યાદ રાખો કે જો લેસ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય ને, તો એનો પૂરક ગણ કેને મેળવવાનું, તો એ લેસ ધેન કરી નાખવાનું. લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો ગ્રેટર ધેન કહી દેવાનું. જો ગ્રેટર ધેન હોય અને એના પૂરક ગણની વાત કરે તો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેવાનું. લેસ ધેન હોય તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લેવાનું પૂરક ગણમાં. તો અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 7 છે, તો આપણે એનો પૂરક ગણ લખીએ, એ ડેસ બરાબર એક્સ કે જ્યાં, તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય તો આનો પૂરક ગણ થાય લેસ ધેન. જો આ રહ્યું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય તો પૂરક ગણમાં લેવાનું કે તો લેસ ધેન લેવાનું, લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો ગ્રેટર ધેન, ગ્રેટર ધેન તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અને લેસ ધેન હોય તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. તો આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે, તો હવે એનો પૂરક ગણ આપણે લખીએ છીએ તો એ શું થઈ જાય, લેસ ધેન એક્સ લેસ ધેન 7, અને એક્સ છે કેમાંથી આપણે લઈએ છીએ, એનમાંથી લઈએ છીએ. ત્યાર પછી છે 11મો દાખલો,
એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન અને ટુ એક્સ પ્લસ વન ગ્રેટર ધેન ટેન. પેલા આપણે આને એ કહી દઈએ, ટુ એક્સ પ્લસ વન ગ્રેટર ધેન ટેન. તો મિત્ર આપણે શું કરીએ, પેલા આનું સાદુરૂપ આપીએ. તો ટુ એક્સ પ્લસ વન ગ્રેટર ધેન ટેન આપ્યું છે, એકને વળી બાજુ લઈ જાઓ એ ટુ એક્સ ગ્રેટર ધેન દસ ઓછા એક એટલે નવ, એટલે એક્સ ગ્રેટર ધેન નાઇન બાય ટુ. આને આપણે આમ લખી શકાય ને, આ જે ગણ આપ્યો હતો એ બરાબર, એને હું ફરીથી લખું, એ બરાબર એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન અને એક્સ, હવે પૂરક ગણ લખીએ છીએ, પેલા એ લખીએ પછી એનો પૂરક ગણ લખીએ, એક્સ ગ્રેટર ધેન નાઇન બાય ટુ. આમ જીવા આ જે ગણ એ હતો એને આપણે આ સ્વરૂપે પણ લખી શકાય. હવે આનો આપણે પૂરક ગણ લખીએ, એ ડેશ, એ ડેશ બરાબર એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન અને એક્સ, જો મેં તમને હમણાં કીધું કે આ ગ્રેટર ધેન છે તો એના પૂરક ગણમાં લખવું હોય તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ નાઇન બાય ટુ. જો આ ગ્રેટર ધેન છે તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ થઈ જશે. તો એ ડેશ બરાબર એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન અને એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ નાઇન બાય ટુ. ત્યાર પછી મિત્રો ચોથો દાખલો આવે, ચોથા દાખલાની રકમ આ પ્રમાણે છે. જો યુ બરાબર એકથી લઈને નવ ઘટક હોય એમાં, એ બરાબર બે ચાર છ આઠ હોય અને બી બરાબર બે ત્રણ પાંચ સાત હોય તો એ યોગ બી એનો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ પહેલું, બીજું છે એ છેદ બીનો ડેશ, તો બરાબર એ ડેશ યોગ બી ડેશ થાય છે, ચકાસો. તો મિત્રો આ સત્ય જ છે, કારણ કે આ દ મોર્ગનના નિયમો છે, આપણે આગળની થિયરીમાં જોયું આપણે ગયા લેક્ચરમાં કે આ દ મોર્ગનના નિયમો છે, એટલે આ ડાબા બરાબર જબા થતું જોઈએ, આ સત્ય જ છે, આપણે ચકાસીએ. પહેલાં આપણે શું કરીએ, એ ડેશ અને બી ડેશ મેળવી લઈએ. એ બરાબર બે ચાર છ આઠ છે, તો એ ડેશ થાય બે ચાર છ આઠ, એમાં આપ્યા છે યુમાંથી કાઢી નાખવાના, બે ચાર છ આઠ કાઢી નાખો એટલે વધે એક ત્રણ પાંચ સાત ને નવ, આ થયું એ ડેશ. ત્યારબાદ આપણે ગણ બી છે બે ત્રણ પાંચ સાત, બે ત્રણ પાંચ ને સાત, તો બી ડેશ થશે બે ત્રણ પાંચ સાત નહીં લેવાના, એ સિવાયના લેવાના, એક ચાર છ આઠ અને નવ, આ થયું બી ડેશ. તો હવે આપણે ચકાસતા જઈએ, પેલું ચકાસવું છે કે આ સત્ય છે કે નહીં. એ યોગ બી એનો ડેશ બરાબર એ ડેશ છે બી ડેશ, પહેલાં આપણે એ યોગ બી મેળવી લઈએ. એ યોગ બી બરાબર એ યોગ બી થશે, એ અને બીના સભ્યો ભેગા કરી દઈએ આપણે, તો એ થાય બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ થશે, આ એ યોગ બી થયું. હવે આનો પૂરક ગણ આપણે લખવાનો છે, તો એ યોગ બી એનો ડેશ બરાબર, તો એ યોગ બીમાં આટલા ઘટકો છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, એમાંથી કાઢી નાખો, બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કાઢી નાખે એટલે વધ્યા એક અને નવ, એટલે એ યોગ બી એનો પૂરક ગણ થશે, એ યોગ બી નો ડેશ એક અને નવ વધ્યા, અને પરિણામ નંબર એક કહી દઈએ. ડાબી બાજુ મળી ગયું આખું, જમણી બાજુ મેળવીએ, એ ડેશ છેદ બી ડેશ, એ ડેશ છેદ બી ડેશ બરાબર એ ડેશના સભ્યો લખીએ એક ત્રણ પાંચ સાત નવ, એક ત્રણ પાંચ સાત ને નવ, આ એ ડેશ થયું. છેદ બી ડેશ, છેદ બી ડેશના ઘટકો લખીએ આપણે, એક ચાર છ આઠ અને નવ, આ રીએ બી ડેશના ઘટકો, એક ચાર છ આઠ નવ. હવે બંનેનો છેદ ગણ આપણે મેળવવાનો, બંનેમાં કોમન હોય ક્યાં છે, બંનેમાં એક છે, ત્રણ નથી પાંચ નથી સાત નથી નવ છે, બંનેનો છેદ ગણ મેળવો એક નવ, આ પરિણામ નંબર બે. એક અને બે જુઓ બંને સરખા આવ્યા, આપણે કહી શકીએ કે એક બરાબર બે, તેથી આપણે કહી શકીએ એ યોગ બી એનો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ. તો મેં તમને પહેલાં કીધું હતું મિત્રો કે આ સત્ય જ આવશે, કારણ કે આ તો દ મોર્ગનનો નિયમ છે. ત્યાર પછી બીજો દાખલો છે, એમાં આ ચકાસવાનું છે, એ છેદ બી એનો ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ,
એ છે બી એનો ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ. તો પહેલાં આપણે એ છેદ બી મેળવી લઈએ. એ છેદ બી બરાબર એ છે બે ચાર છ ને આઠ, છેદ ગણ બી છે બે ત્રણ પાંચ ને સાત. તો હવે આપણે આ બંનેનો છેદ ગણ મેળવવાનો, એટલે બંનેમાં કોમન એવા ઘટકો ક્યાં છે, તો ખાલી બે જ છે. હવે આનો પૂરક ગણ એ છેદ બી નો ડેશ, એ છેદ બી નો ડેશ બરાબર એનો પૂરક ગણ થશે એ છેદ બી બરાબર બે છે, એટલે બે એક કાઢી નાખીએ યુમાંથી, બાકી બધા લખવા પડશે. એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, અને પરિણામ નંબર આપણે ત્રણ કહી દઈએ. એ છેદ બી નો ડેશ મળી ગયો. હવે એ ડેશ યોગ બી ડેશ જોઈ, એ ડેશ યોગ બી ડેશ બરાબર એ ડેશ છે એક ત્રણ પાંચ સાત ને નવ, યોગ બી ડેશ છે એક ચાર છ આઠ ને નવ. બંનેનો યોગ ગણ કરીએ એટલે બંનેના ઘટકો ભેગા કરી દેવાના. તો એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, અને આપણે પંદર નંબર ચાર કહી દઈએ. જો મિત્રો ત્રણ અને ચાર બંને સમાન આવ્યા, તેથી આપણે કહી શકીએ એ છેદ બી એનો ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ. દમ વગરના નિયમ છે, સત્ય જ આવે. ત્યાર પછી મિત્રો એના પછી આવે છે દાખલા નંબર પાંચ. નીચેના દરેક માટે યોગ્ય વેન આકૃતિ દોરો. નીચેના દરેક માટે યોગ્ય વેન આકૃતિ દોરો. વેન આકૃતિ દોરવાની છે. પહેલું એ યોગ બીનો પૂરક ગણ. તો મિત્રો આની જો વેન આકૃતિ હું દોરું છું, સાર્વત્રિક ગણ યુ, ગણ એ, ગણ બી. હવે આપણે મેળવવાનું છે એ યોગ બી એનો પૂરક ગણ થશે. તો મિત્રો એ યોગ બી એટલે તો આખું આવી જાય ને, ગણ એ આવી જાય અને ગણ બી આવી જાય. હવે એનો પૂરક કીધો છે એ યોગ બીનો, એટલે બારનો થશે બધું, એટલે એ યોગ બી એનો ડેશ થશે, બારનું બધું આવે. આ રીતે તમે સ્કેલથી દોરજો. તો આ આપણી વેન આકૃતિ થઈ એ યોગ બીનો ડેશ. બીજી વેન આકૃતિ છે એ ડેશ છેદ બી ડેશ, એ ડેશ છેદ બી ડેશ. તો મિત્રો આ તમને ખબર છે એ ડેશ છેદ બી ડેશ છે એ શું છે, તો એ દ મોર્ગનનો નિયમનો આમ લખવું કે એ યોગ બી એનો ડેશ તો બરાબર એ ડેશ છેદ બી ડેશ થાય ને, એ યોગ બી એનો પૂરક ગણ તો બરાબર એ ડેશ છેદ બી ડેશ. તો એ ડેશ છેદ બી ડેશ બરાબર આપણે આ લખી શકાય, એટલે આની જે વેન આકૃતિ થાય એ જ આની વેન આકૃતિ થાય, બંનેની વેન આકૃતિ સમાન જ થાય. આ દ મોર્ગનનો નિયમ છે એક, એટલે બે નિયમ લખાવ્યા છે ને આપણે દ મોર્ગનના, કે એ યોગ બી એનો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ, અને એ છેદ બી એનો ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ. આ દ મોર્ગનના બે નિયમ છે. તો એ ડેશ છેદ બી ડેશ બરાબર આપણે લખી શકાય એ યોગ બીનો ડેશ. તો એ ડેશ છેદ બી ડેશ બરાબર એ યોગ બીનો ડેશ, એટલે આપણે એ યોગ બીના ડેશને મળે. આ જો એ ડેશ છેદ બી ડેશ તમને ખ્યાલ ડાયરેક્ટ નહીં આવે કે એની વેન આકૃતિ કેમ દોરીએ, તો એ ડેશ છેદ બી ડેશ બરાબર મેં આ લખી નાખ્યું દ મોર્ગનનો નિયમ છે, આ બીનો જવાબ સરખો જ આવે, એટલે આપણે એ યોગ બીના પૂરકગણની વેન આકૃતિ દોરી એ જ આની વેન આકૃતિ થાય. તો એ યોગ બીના પૂરકગણની વેન આકૃતિ તો આપણે આ દોરી લાજ થાય. આ ગણ એ અને આ ગણ બી, આ એ ડેશ છે બી ડેશની વેન આકૃતિ, એ યોગ બી એનો ડેશ એ જ આ થશે, એની વેન આકૃતિ આ પ્રકારની થશે. આ બધું થાય ભાર એ યોગ બી સિવાયનું બધું થશે. ત્યાર પછી મિત્રો ત્રીજું આવે એ છેદ બી એનો ડેશ. આ તો જો તમને ડાયરેક્ટ મળી જશે
એ છેદ બી એનો ડેશ, કે એ અને બીનો છેદગણ કરો ને એની બહારનું લેવાનું. આ બેન આકૃતિ તો સરળ છે, આપણે સ્પષ્ટ છે. આ ગણ એ અને આ ગણ બી, આ સાર્વત્રિક ગણ યુ. એ છેદ બી એના ડેશની બેન આકૃતિ. તો મિત્રો એ છેદ બી શું થાય? તો કે આટલો અંદરનો ભાગ થાય. હવે એનો બહારનો લેવાનો જ બધું, એટલે એનો બહારનો ભાગ આ બધો થાય. એ છેદ બી ના બહારનો ભાગ, એટલે એ છેદ બી નહીં આવે આટલો વચ્ચેનો ભાગ, બાકી આપણે રેખાંકિત ભાગ વડે દર્શાવીશું. જો આટલો ભાગ કોરો રહેશે, એ છેદ બી છે ને એટલે વચ્ચેનો ભાગ આટલો કોરો રહેશે, અને એનો પૂરક ગણ છે એટલે વચ્ચેના ભાગ સિવાયનો રેખાંકિત ભાગ આવશે બધો. તો આ થયું એ છેદ બી નો પૂરક ગણ. ત્યાર પછી ચોથી બેન આકૃતિ છે મિત્રો, એમાં કીધું છે એ ડેશ યોગ બી ડેશ. તો મિત્રો જો આ દમોરપણ નિયમ, એ ડેશ યોગ બી ડેશ, તો બરાબર તો આ લખાય ને એ છેદ બી નો ડેશ. તો આપણે લખીએ કે એ છેદ બી નો ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ. તો આપણે એ ડેશ યોગ બી ડેશ બેન આકૃતિ આ દોરીએ આપણે, એ જ આ થઈ ને, એ છેદ બી ના પૂરક ગણની બેન આકૃતિ દોરીએ એ જ આ થશે. તો એ છેદ બી ના પૂરક ગણની બેન આકૃતિ તો હમણાં આપણે દોરી રહ્યા, તો આ જ થશે બેન આકૃતિ. એ ડેશ યોગ બી ડેશ ની બેન આકૃતિ છે એ બી, એટલે કે એ છેદ બી એનો પૂરક એ છેદ બી એટલે આટલો જ ભાગ થાય, એ સિવાયનો બાકીનો ભાગ છે એ રેખાંકિત ભાગ આવશે. આથી એ ડેશ યોગ બી ડેશ. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. જેટલું ચાલ્યું છે એટલું તમારી પ્રાકી નોટમાં લખી નાખજો, હોમવર્કની બુકમાં પણ બબે વખત દાખલા ગણવાના. તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય સ્વામિનારાયણ.